नमस्कार विद्यार्थी मित्रों, श्री सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्री जेड के मेंदप्रा माध्यमिक शाला और एसपीआई स्टार क्लास में मैं आपका हार्दिक स्वागत करता हूं। हमने आगे देखा कि रानी लक्ष्मीबाई को अपनी प्यारी झांसी शत्रुओं के हाथ में चले जाने का दुख है। स्वराज्य की मंजिल हर बार पास आकर दूर चली जाती है। रानी स्वराज्य को पास आते हुए देखती है, पर तभी हिमालय जैसी बाधाएं उनके मार्ग में आ जाती है। सन 1857 का सैनिक विद्रोह भारत का प्रथम स्वतंत्रता संग्राम माना जाता है। उसमें झांसी की रानी लक्ष्मीबाई चौहे, मुंदर, तात्या टोपे, रामचंद्र तथा रघुनाथ राव आदि ने अपनी अनोखी देशभक्ति का परिचय दिया था। ये सब अपना बलिदान देकर स्वराज्य की नींव के पत्थर बन गए। बाद में इस एकांकी में पात्रों के न्याय, तपस्या और बलिदान की नींव पर ही भारत की आज़ादी की इमारत खड़ी हुई। इसलिए हम यह देखते थे कि रानी लक्ष्मीबाई की दो सखियां है चूही और मुंदर, दोनों के बीच वार्तालाप हो रहे थे। उसी समय रघुनाथ राव आता है और रघुनाथ राव आकर रानी लक्ष्मीबाई को कहता है कि क्या रानी लक्ष्मीबाई, आपने सुना कि मुरार में पेशवा की सेना को हरा दिया। यह समाचार रघुनाथ राव आकर रानी लक्ष्मीबाई को देता है। तो हम आगे देखें, जूही खोज क्यों नहीं सकती, आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ। जाने को मुड़ती है कि रघुनाथ राव तेजी से प्रवेश करते हैं। तो विद्यार्थी मित्रों, अहीं आपने जोयू के रानी लक्ष्मीबाई छे एनी बे सखीओ छे, एक जूही अने बीजी मुंदर। एटले રાણી લક્ષ્મીબાઈ છે એની બે જે સખીઓ છે, તો જૂહી છે એ તાંતિયા ટોપેને પ્રેમ કરતી હોય છે અને મુંદર છે રઘુનાથ રાવને પ્રેમ કરતી હોય છે। એટલે રાણી લક્ષ્મીબાઈ એવું કહે છે કે તાંતિયા જેવા જે સેનાપતિ છે એ બધા જ ભોગવિલાસની અંદર ડૂબેલા છે। એટલે ખરેખર રાણી લક્ષ્મીબાઈ કહે છે એને અત્યારે તું મારી સામે હાજર કર। એટલે જૂહી પોતે એવું કહે છે, હું શા માટે એને તમારી પાસે ન લાવું। જૂહી રાણી લક્ષ્મીબાઈને એવું કહે છે કે તમે આજ્ઞા કરો તો હું તાંતિયાને પાતાળમાંથી પણ ખેંચીને અહીંયા લાવી શકું છું। એમ કરી અને જૂહી છે એ જ્યાં બરાબર પાછી વળે છે ત્યાં રઘુનાથ રાવ છે સામે તેજીથી, એટલે ઝડપથી રઘુનાથ રાવ છે પોતે પ્રવેશ કરે છે। હવે રઘુનાથ રાવ આવી અને મહારાણી લક્ષ્મીબાઈને કહે છે, જુઓ રઘુનાથ રાવ, મહારાણી આપને સુના। હવે બહારથી રઘુનાથ રાવ આવી અને સીધો પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને મહારાણી લક્ષ્મીબાઈને કહે છે કે મહારાણી, તમે કંઈ નવું સાંભળ્યું? લક્ષ્મીબાઈ, ક્યાં રઘુનાથ? એટલે રાણી લક્ષ્મીબાઈ છે રઘુનાથને પૂછે છે કે રઘુનાથ શું એમ? રઘુનાથ રાવ, મહારાણી જનરલ રોજ કી સેનાને મુરાર મેં પેશવા કી સેના કો હરા દિયા। એટલે રઘુનાથ રાવ આવી અને મહારાણી લક્ષ્મીબાઈને એવું કહે છે કે મહારાણીજી, જે આપણી જનરલ રોજની જે સેના હતી એ જનરલ રોજની સેનાએ મુરારની અંદર પેશવાની જે સેના છે એ પેશવાની સેનાને હાર આપી દીધી। એટલે કે મુરારની અંદર અહીંયા એવું કહે છે રઘુનાથ રાવ રાણીને એમ કહે છે કે મુરારમાં જનરલ રોજની જે સેના દ્વારા છે એમાં પેશવાની હારના સમાચાર આપે છે અને એમ કહે છે કે જે જનરલ રોજની સેના છે, જે અંગ્રેજની જે સેના છે, એમને મુરાર નામના પ્રદેશની અંદર જે પેશવાની સેના હતી એ પેશવાની સેનાને હાર આપી। એટલે પેશવાઓ છે એ જનરલ રોજની સેના સામે હારી ગયા એવા સમાચાર રઘુનાથ રાવ છે એ રાણી લક્ષ્મીબાઈને આપે છે। જૂહી કાંપ કર, ક્યાં પેશવા કી સેના હાર ગઈ?
એટલે જૂઈ છે, કાંપ કરે એટલે કે આમ ધ્રુજવા લાગી, અને પોતે એવું કહે છે કે શું ખરેખર પેશવાની સેનાથી હારી ગઈ? જનરલ રોજની સામે પેશવાની સેના હારી ગઈ? લક્ષ્મીબાઈ, પેશવા કે સેના હાર ગઈ એ અચ્છા એ હું આમ. હવે મહારાણી લક્ષ્મીબાઈ પોતે એવું કહે છે કે પેશવાની સેના છે ને એ હારી ગઈ ને એ ખરેખર સારું જ થયું. કારણ કે આપણે જાણીએ છીએ કે પેશવાની સેના હારી ગઈ એનું એક કારણ એ પણ હતું કે પેશવાની અંદર જે બધા માણસો હતા એ ખરેખર યુદ્ધની તૈયારી સારી કરેલી નહોતી, અને બીજા નંબરની અંદર દરેક માણસો પોતે ભોગવિલાસની અંદર ડૂબેલા હતા, અને એમાંય તે અત્યારે જનરલ રોજની સેના સામે પેશવાની સેના હારી ગઈ એટલે રાણી લક્ષ્મીબાઈએ કહ્યું કે ખરેખર જે થયું એ સારું જ થયું. એ સારું થયું કે પેશવાની સેના હારી ગઈ. અબ પેશવા કી આંખે ખુલી ગઈ. રાણી લક્ષ્મીબાઈએ કહ્યું કે સારું થયું, હવે પેશવાની આંખો ઉઘડશે, હવે પેશવાને ખબર પડશે. કારણ કે અત્યારે પેશવાની જે સેના છે એની જનરલ રોજની સામે પોતાની હાર થઈ, પોતે હારી ગયા એટલે હવે પોતાની આંખો ખુલશે, એમને પોતાને ખબર પડશે કે આપણે શા કારણે હારી ગયા છીએ. રઘુનાથ, અપની સેના કો તૈયાર હોને કી આજ્ઞા દો, રોજ ગ્વાલિયર કા કિલ્લા નહીં લે શકેગા. હવે મહારાણી લક્ષ્મીબાઈ છે એ રઘુનાથ રાવ છે, એ રઘુનાથ રાવને પોતે આદેશ આપે છે, અને રઘુનાથ રાવને પોતે એવું કહે છે કે જા હવે છે ને આપણી સેના છે એ આપણી સેનાને યુદ્ધ કરવા માટે તૈયાર કરો, અને એ બધાને આજ્ઞા આપો કે આપણે બધા એ છે પેશવા આપણે જે જનરલ રોજ છે એની સામે આપણે લડવાનું છે. રોજ છે ગ્વાલિયરનો કિલ્લો લઈ જઈ શકશે નહીં, કારણ કે અહીંયા મહારાણી લક્ષ્મીબાઈ છે પોતાના સૈન્યને લઈ અને ગ્વાલિયરનો કિલ્લો ન લઈ જાય એ માટે પોતે લડવા માટેની તૈયારી રાખે છે. એટલે રઘુનાથ રાવને મહારાણી લક્ષ્મીબાઈ પોતે આદેશ કરે છે અને કહે છે કે જાઓ આપણે આપણી પોતાની જે સેના છે એને લડવા માટે તૈયાર કરો અને એને આજ્ઞા આપો કે હવે આપણે યુદ્ધ કરવાનું છે. અને જે જનરલ રોજ છે એ આપણો ગ્વાલિયરનો જે કિલ્લો છે એ કિલ્લાને લઈ જઈ શકશે નહીં, એવું મહારાણી લક્ષ્મીબાઈ છે રઘુનાથ રાવને કહે છે. રઘુનાથ, મેં જાણતા હું વો કભી નહીં લે શકેગા, મેં અભી સેના કો કૂચ કે લીએ તૈયાર કરતા હું. એટલે રઘુનાથે કહ્યું કે મહારાણી લક્ષ્મીબાઈ, હું જાણું છું કે જનરલ રોજ છે ક્યારે આપણો કિલ્લો છે લઈ જઈ શકશે નહીં, અભી સેના કો એટલે કે અત્યારે આપણી જે સેના છે એને કૂચ માટે એટલે કે આગળ ચાલવા માટે આપણે યુદ્ધ કરવા માટે હું આપણી જે સેના છે એને હું તૈયાર કરું છું. કેવલ આપકો સૂચના દેને કે લીએ આયા થા ચાહતા હૈ. એટલે અહીંયા રઘુનાથ રાવ પોતે એવું કહે છે કે હવે હું પોતે પણ લડવા માટે તૈયાર છું અને આપણું જે સૈન્ય છે એને કૂચ કરવા માટે એટલે કે આગળ વધારવા માટે હું જાઉં છું. લડવા માટે આપણું જે સૈન્ય છે સેના છે એને હું તૈયાર કરું છું. અને મહારાણી લક્ષ્મીબાઈ ને કહે છે કે હું તો તમને એ સૂચના આપવા માટે જ આવ્યો હતો, બાકી આપણું સૈન્ય લઈ અને હું એને તૈયાર કરું છું, અને એવી વાત કરી અને રઘુનાથ રાવ છે એ પોતે જાય છે. કારણ કે રઘુનાથ રાવને પણ હવે ખબર પડી ગઈ છે કે પેશવાની જે સેના છે એ મુરારની અંદર જનરલ રોજની સેના સામે હારી ગઈ છે, એટલા માટે હવે પોતે લડવા માટેની તૈયારી બતાવે છે અને રઘુનાથ રાવ છે એ પોતે જાય છે. લક્ષ્મીબાઈ, ઓર જુહી તુમ ભી જાઓ, સહસા બહાર દેખ કર લેકિન ઠહરો, શાયદ સેનાપતિ તાંત્યા ઇધરી આ રહે હે. લક્ષ્મીબાઈ જુહીને પણ કહે છે કે જુહી તું પણ જા. એટલે એવું રાણી લક્ષ્મીબાઈ જુહીને એમ કહે છે કે હવે તું પણ જા, એવું જ્યાં બરાબર બોલે છે, સહસા એટલે જ્યાં બરાબર એકાએક જ્યાં એ બોલે છે ત્યારે બહાર જોઈ, અને રાણી લક્ષ્મીબાઈ પોતે એમ કહે છે કે લેકિન ઠહરો. એટલે જુહીને રાણી લક્ષ્મીબાઈ એવું કહે છે કે હવે થોડી વાર માટે અહીંયા ઊભી રહી જા, કદાચ સેનાપતિ તાંત્યા છે એ લગભગ આ બાજુ જ આવતો હોય એવું મને લાગે છે. એટલે લક્ષ્મીબાઈ છે એ જુહીને અહીંયા ઊભા રહેવા માટે કહે છે અને કહે છે કે સેનાપતિ તાંત્યા છે આ બાજુ જ આવતો હોય એવું લાગે છે. જુહી બહાર દેખ કર
એટલે જોઈ છે બહાર જોઈને, જી હા એ તો સરદાર તાત્યાઈ હે, એટલે જોઈ છે એને બહાર જોયું, બહાર જોઈને પોતે રાણી લક્ષ્મીબાઈને કહે છે કે હા તમારી વાત સાચી છે, ખરેખર આ છે સરદાર તાંતિયા પોતે જ છે. એટલે સરદાર તાંતિયા છે ખરેખર રાણી લક્ષ્મીબાઈને મળવા માટે પોતે અહીં આવે છે અને એને જૂહી જોઈ જાય છે. એટલે જૂહી પોતે એમ કહે છે કે હા આ તો પોતે સરદાર તાંતિયા પોતે જ છે. સરદાર તાંતિયા કા પ્રવેશ, એટલે સરદાર તાંતિયા છે પોતે અહીંયા રાણી લક્ષ્મીબાઈ પાસે અંદર આવવા માટે પોતે પ્રવેશ કરે છે. લક્ષ્મીબાઈ કહીએ સરદાર તાંતિયા આજ આપ ઇધર કેસે ભૂલ પડે. હવે રાણી લક્ષ્મીબાઈ છે એ સરદાર તાંતિયાને કહે છે કે બોલો બોલો સરદાર તાંતિયા, આજે આપણે આ બાજુ કેમ ભૂલા પડ્યા, તમે આ બાજુ કેમ અત્યારે ભૂલા પડ્યા, એમ આવો પ્રશ્ન છે એ રાણી લક્ષ્મીબાઈ છે તાંતિયાને કરે છે. લક્ષ્મીબાઈ નહીં તાંતિયા, બાઈ સાહેબ મેં કિસી કે લઈએ સરદાર હો સકતા હું, પર આપકે લીએ તો સેવકે હું. એટલે અહીંયા અત્યારે સરદાર તાંતિયા છે મહારાણી લક્ષ્મીબાઈને કહે છે કે મહારાણી તમારી વાત સાચી છે, પણ હું જે છે બીજા માટે સરદાર થઈ શકું છું, પણ મહારાણીને એમ કહે છે કે હું તમારા માટે તો એક સેવક જ છું, એમ હું બીજા માટે સેનાપતિ છું અને સરદાર પણ છું, પણ મહારાણી તમારા માટે તો હું ખાલી એક સેવક જ છું. એવું અહીંયા તાંતિયા છે મહારાણી લક્ષ્મીબાઈને કહે છે કે હું બીજા માટે સરદાર થઈ શકું છું, પણ આપના માટે તો હું આપનો સેવક જ છું. લક્ષ્મીબાઈ વ્યંગ છે એટલે મહારાણી લક્ષ્મીબાઈ કટાક્ષમાં કહે છે ઇતને બડે સેનાપતિ કો ઇસ પ્રકાર એક નારી કે સામને ઝુકતે લજ્જા નહીં આતી. મહારાણી લક્ષ્મીબાઈ છે સરદાર તાંતિયાને કહે છે કે સરદાર તાંતિયા આવડા મોટા સેનાપતિ થઈ અને એક નારીની સામે તમે ઝૂકી જાઓ છો, તમે જે નમો છો એના માટે તમને ખરેખર પોતાને શરમ નથી આવતી? એવું અહીંયા પેલા લક્ષ્મીબાઈ છે એ સરદાર તાંતિયાને કહે છે કે તમે આવડા મોટા સેનાપતિ થઈ અને એક નારીની સામે છે તમે ઝૂકી જાઓ છો તો તમને એના માટે શરમ નથી આવતી? એવું રાણી લક્ષ્મીબાઈ છે તાંતિયાને કહે છે. ખેર એટલે કંઈ વાંધો છોડો ઈસ બાત કો. મહારાણી લક્ષ્મીબાઈ કે હવે આ વાતને તમે છોડી દો, એ તમારી વિનમ્રતા હે. હવે હું ખરેખર એવું સમજીશ કે આ તમારી એક વિનમ્રતા છે, અથવા મહારાણી લક્ષ્મીબાઈ એવું કહે છે કે હું એવું સમજીશ કે તમે મને એક વિવેક કરો છો, કદાચ એટલા માટે તમે આવું કહેતા હશો કે હું બીજાના માટે તો સરદાર થઈ શકું છું, પણ મહારાણી તમારા માટે તો હું એક સેવક જ છું, એમ હું તમારો પોતાનો સેવક જ છું. ત્યારે રાણી લક્ષ્મીબાઈ એવું કહે છે કે ખરેખર આવા મોટા સેનાપતિ થઈને એક નારીની સામે ઝૂકતા તમને પોતાને શરમ નથી આવતી? ચાલો મહારાણી લક્ષ્મીબાઈ કે એ વાતને મૂકી દો, પણ હું એવું સમજીશ કે ખરેખર આ તમારી એક વિનમ્રતા છે. લેકિન એ તોપો કે અવાજ કેસે આ રહી હૈ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ખબર છે કે મહારાણી લક્ષ્મીબાઈને પોતાને પણ ખબર છે કે મુરારની અંદર પેશવાની સેના છે જનરલ રોજની સેના સામે હારી ગઈ છે. એટલે મહારાણી લક્ષ્મીબાઈ છે એ સરદાર તાંતિયાની સામે કટાક્ષમાં વાત કરે છે અને પોતે જાણતી હોવા છતાં પણ સરદાર તાંતિયાને એવું પૂછે છે કે બીજું બધું તો ઠીક, પણ સરદાર તાંતિયા આ તોપોની અવાજ ક્યાંથી આવી રહી છે અને આ તોપોની અવાજ કેવી રીતે આવી રહી છે અને ક્યાંથી આવી રહી છે? એવો પ્રશ્ન છે મહારાણી લક્ષ્મીબાઈ સરદાર તાંતિયાને કરે છે. કારણ કે મહારાણી લક્ષ્મીબાઈને પોતાને ખબર જ છે કે પેશવાની સેના છે હારી જઈ છે, બધા ભોગ વિલાસની અંદર ડૂબેલા હતા, કોઈ પણ સ્વરાજ્ય મેળવવા માટે ધ્યાન આપતું નહોતું, એટલે પેશવાની સરકાર હારી ગઈ. અને પોતાને ખબર હતી કે આ જે તોપોનો અવાજ છે એ માટે થઈ રહ્યો છે. એટલે મહારાણી લક્ષ્મીબાઈ છે એ જાણી જોઈને સરદાર તાંતિયાને પૂછે છે કે આવડી મોટી જે અત્યારે તોપોનો અવાજ છે એ ક્યાંથી આવી રહ્યો છે? કોણ સા ઉત્સવ મનાયા જા રહા હે? મહારાણી લક્ષ્મીબાઈ એમ કહે છે કે અત્યારે તોપોનો શું આટલો બધો અવાજ થાય છે, અત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે? મને લાગે છે કે કંઈક રાજ્યમાં કંઈક ઉત્સવ એવું લાગે છે,
જો ઉત્સવ છે એટલા માટે જ આ તોપોનો જે અવાજ છે આવી રહ્યો છે એવું મહારાણી લક્ષ્મીબાઈ છે એ તાંતિયાને કહે છે. તાંતિયાને એવું કહે છે કે મને લાગે છે કે કંઈક આપણા રાજ્યમાં કંઈક ઉત્સવ છે. શાયદ ચાટુકારો મેં જાગીરબાટના અભિખત્મ નહીં હુઆ હે. મને એવું લાગે છે કે લગભગ તમારી પાસે જે જાગીર છે એ એકબીજાની વચ્ચે વહેતા હોય એવું મને લાગે છે. એટલે મહારાણી લક્ષ્મીબાઈ છે એ સરદાર તાંતિયાને બધું સંભળાવે છે અને ખરેખર સરદાર તાંતિયાની સાથે મહારાણી લક્ષ્મીબાઈ છે પોતે કટાક્ષમાં વાત કરે છે. કારણ કે આ બધા વ્યક્તિઓ છે એને પોતે પૂરતું ધ્યાન આપ્યું નથી એટલે પેશવાની સરકાર હારી ગઈ છે અને આ તોપોનો અવાજ એનો જ છે એ પણ રાણી લક્ષ્મીબાઈને ખબર છે. એટલે રાણી લક્ષ્મીબાઈ છે એ તાંતિયાની સાથે કટાક્ષમાં વાત કરે છે. હવે આગળ જોઈએ. મહારાણી લક્ષ્મીબાઈ તાંતિયા કહે, બાઈ સાહેબ આપકો હમે લજ્જિત કરને કા પૂરા અધિકાર હૈ. એટલે હવે છે એ અહીંયા પહેલાં તાંતિયા છે એ પોતે એમ કહે છે કે ખરેખર તમને લજ્જિત કરવાનો, એટલે ખરેખર તમને જે નીચું દેખાડવા માટે અત્યારે જે આ બધું થઈ રહ્યું છે એ માટે તમને પૂરો હક છે. એ પોતે જ એવું કહે છે કે ખરેખર આ આપણા માટે ખરેખર શરમજનક બાબત છે. કારણ કે પેશવાની સેના જે હારી જાય છે તો એ પેશવાની સેના જે હારી ગઈ છે આપણા માટે એક શરમજનક બાબત છે. એટલે તમને લજ્જિત કરવાનો, તમને નીચું દેખાડવા માટેનો ખરેખર આ પૂરો અધિકાર છે. હમ ઈસી યોગ્ય હે, અમે બધા આના માટેના જ યોગ્ય છીએ. ખરેખર અમારા માટે આ એક શરમજનક બાબત છે કે પેશવાની સેના છે એ હારી ગઈ છે અને એમાં અમારો બધાનો જ માર્ગ છે. લેકિન જો કુછ હો રહા હૈ વો આપ જાણતી હૈ. એટલે સરદાર તાંતિયા છેલ્લે પોતે એવું કહે છે કે ખરેખર જે કંઈ પણ થઈ રહ્યું છે અને શું થઈ રહ્યું છે એ તમને બધી ખબર છે, એટલે તમે જાણી જોઈને જ પૂછો છો અને તમને આ વાતની જાણ જ છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે એ તમે બધું જ જાણો છો એવું સરદાર તાંતિયા છે રાણી લક્ષ્મીબાઈને કહે છે. હવે લક્ષ્મીબાઈ કહે છે, શાયદ બ્રહ્મભોજ કે ઉપલક્ષ મેં એ તોપે ચલ રહી હૈ. હવે રાણી લક્ષ્મીબાઈ છે કટાક્ષ કરે છે કે શાયદ એટલે કદાચ એવું લાગે છે કે જે બ્રહ્મભોજ થઈ રહ્યો હતો કે જે લોકો તમે લાડુઓ ખાવામાં બધા જે ડૂબેલા હતા, તો એ લાડુઓ ખાવા માટે જે તમે બધા એની અંદર ડૂબેલા હતા ને એના નિમિત્તે ઉપલક્ષ એટલે એના નિમિત્તની અંદર જ લગભગ આ તોપોનો અવાજ થઈ રહ્યો છે એવું મને લાગે છે. કે તમે બધા જે બ્રહ્મભોજની અંદર જે જોડાયેલા હતા કે જે બ્રહ્મભોજને નિમિત્તે લગભગ આ તોપું ચાલી રહ્યું હોય એવું રાણી લક્ષ્મીબાઈ કે મને લાગે છે. શિખંડ ઓ લડ્ડુઓ કે લીએ ઘી શક્કર કી કમી તો નહીં પડી. રાણી લક્ષ્મીબાઈ છે એ સેનાપતિ તાંતિયા છે એને કટાક્ષ કરે છે કે તમે શિખંડ અને લાડુ ખાવામાં ઘી અને સાકરની કમી તો નથી પડી ને એવું મને લાગે છે. કદાચ ઘી અને સાકરની ખામી પડી હોય તો મને એવું લાગે છે કે લગભગ આ જે છે તોપોનો અવાજ છે એ એના માટે થઈ રહ્યો છે. એટલે રાણી લક્ષ્મીબાઈ છે એ ખરેખર તાંતિયાની સાથે કટાક્ષમાં વાત કરે છે કે અત્યાર સુધીની અંદર તમે જે શ્રીખંડ અને લાડુ અને ઘી આ બધું જે ખાવામાં પડેલા હતા, જે તમે ભોગ વિલાસમાં ડૂબેલા હતા, આ એના માટે સરસ મજાની તોપોનો અવાજ થઈ રહ્યો છે. મને તો એવું લાગે છે કે આમાં ઘી અને શક્કર છે આ બંનેની ખરેખર કમી દેખાણી લાગે છે. મને એવું લાગે છે કે ખરેખર આ તોપોનો અવાજ કંઈક તમારામાં જે તમારી ખાવા પીવાની જે મિજબાની હતી એ મિજબાનીની અંદર કંઈક કમી રહી ગયેલી છે કે કંઈક ઓછું રહી ગયેલું છે કે જેના લીધે આ સરસ મજાની તોપોનો અવાજ આવી રહ્યો છે એવું રાણી લક્ષ્મીબાઈ છે તાંતિયાને કહે છે. ચૂહી સરકાર ઇસ બાર ઇનકો માફ કર દીજીએ. હવે ચૂહી છે સેનાપતિ તાંતિયાને પ્રેમ કરતી હોય છે. એટલે લક્ષ્મીબાઈ જ્યારે કટાક્ષમાં વાત કરે છે ત્યારે ચૂહી પોતે એવું કહે છે કે સરકાર ઇસ બાર ઇનકો માફ કર દીજીએ. મહારાણી લક્ષ્મીબાઈને કહે છે કે તમે સરકાર છો અને ખરેખર એકવાર સેનાપતિ તાંતિયાને હવે તમે માફ કરી દો, ફરીવાર આ જે છે એવી પોતે ભૂલ કરશે નહીં. તાંતિયા વ્યગ્ર હોકર, બાઈ સાહેબ
आप यू कब तक फटकारती रहेगी। એટલે તાંતિયાને જ્યારે આવું કહે છે ત્યારે ત્યાં ત્યાં વ્યગ્ર હોકર એટલે દુઃખી થઈને તાંતિયા પોતે બોલે છે, કારણ કે તાંતિયાને હવે સેનાપતિ તાંતિયાને પોતાની ભૂલ શું છે એ પોતાની ભૂલ છે એને સમજાય છે, એટલે મહારાણી લક્ષ્મીબાઈને કહે છે કે બાઈ સાહેબ આપ યુ કબ તક ફટકારતી રહેગી, હવે ક્યાં સુધી તમે અમને આવા કટુ વચનો ફટકારતા રહેશો, ક્યાં સુધી આવા કડવા વચનો છે તમે મને હવે બોલતા રહેશો એમ। लक्ष्मीबाई तू कहती है अच्छा, लेकिन मुंदर का प्रवेश। महाराणी लक्ष्मीबाई कहे छे कि तू कहे छे तो कहीं वांदो नहीं सारू, पण एवू ज्यां बोले छे त्यां खरेखर मुंदर प्रवेश करे छे। मुंदर सरकार सेना तैयार है। हवे अहींया राणी लक्ष्मीबाई नी बे सखीओ छे मुंदर अने जूही। એટલે જૂહી તાંતિયા અને લક્ષ્મીબાઈ જ્યારે વાતો કરતા હોય છે ત્યારે તે સમયે બરાબર મુંદર છે જે લક્ષ્મીબાઈની સખી છે એ પોતે પ્રવેશ કરે છે અને પ્રવેશ કરી અને મહારાણી લક્ષ્મીબાઈને કહે છે કે સરકાર સેના તૈયાર છે, સરકાર હવે સેના છે તૈયાર છે। લક્ષ્મીબાઈ તો મેં ભી તૈયાર હું, તાંતિયા તુમસે મુજે બહુ જ આશાએ થી, તુમારે રહતે ये सब क्या हो गया। એટલે મહારાણી લક્ષ્મીબાઈ છે એ જ્યારે મુંદર આવીને પ્રવેશ કરીને એમ કહે છે કે સરકાર સેના હવે લડવા માટે તૈયાર છે, ત્યારે મહારાણી લક્ષ્મીબાઈ છે પોતે પણ એવું કહે છે કે હું પણ લડવા માટે તૈયાર જ છું। એટલે મહારાણી લક્ષ્મીબાઈ પોતે એવું કહે છે કે તાંતિયા સેનાપતિ તાંતિયાને કહે છે કે મારે તારી પાસે બહુ જ આશા હતી પણ તું હતો, તેમ છતાં આ બધું શું થઈ ગયું, એમ તારી પોતાની હાજરી હતી તો પણ આ બધું શું થઈ ગયું એમ। એટલે હવે મહારાણી લક્ષ્મીબાઈ છે એ પોતે લડવા માટે યુદ્ધ કરવા માટે પોતે તૈયાર છે અને લક્ષ્મીબાઈ છે તાંતિયાને સંભળાવે છે કે મારે તારી પાસે ઘણી બધી આશાઓ હતી પણ તું હતો તેમ છતાં આ બધું શું થઈ ગયું, એવું મહારાણી લક્ષ્મીબાઈ સેનાપતિ તાંતિયાને કહે છે। જૂહી સરકાર એ સ્વામી ભક્ત હે, જૂહી છે એ પછી અહીંયા તાંતિયાનો પક્ષ લે છે અને એમ કહે છે સરકાર આ ખરેખર જે છે તાંતિયા છે પોતે સ્વામી ભક્ત છે। લક્ષ્મીબાઈ લેકિન આજ અમે દેશભક્તો કી આવશ્યકતા હે, ખેર અબ ભી કુછ નહીં બિગડા, અબ ભી બહુ કુછ કિયા જા સકતા હે। રાણી લક્ષ્મીબાઈ એમ કહે છે કે આજે ખરેખર આજે પણ મારે દેશભક્તોની જરૂર છે, જો એ સ્વામી ભક્ત હોય તો મારે આજે દેશભક્તોની જરૂર છે અને કંઈ વાંધો નહીં, પણ હજી પણ કશું બગડ્યું નથી, હજી પણ કંઈ ખોટું થઈ ગયું નથી, હજી પણ આપણી પાસે સમય છે જ અને હજી જો આપણે મહેનત કરીએ, હજી જો આપણે યુદ્ધ માટે તૈયાર થઈ જઈએ તો હજી પણ આપણે જે ધારીએ કરી શકીએ એમ છીએ। એટલે રાણી લક્ષ્મીબાઈ છે જોઈને કહે છે કે હજી આપણી પાસે સમય છે જ, હજી કંઈ બગડી ગયું નથી અને હજી પણ જો આપણે ધારીએ તો ઘણું બધું આની અંદર થઈ શકે એમ છે। તાંતિયા ઇસીલીએ તો આયા હું ભાઈ સાહેબ, આપ જો કહેંગી વહી કરૂંગા, જો યોજના એ બનાએ ઉસી પર ચલુંગા। એટલે હવે અહીંયા પેલો તાંતિયા છે પોતે આવે છે અને તાંતિયા આવીને પોતે એવું કહે છે કે તાંતિયા પોતે કહે છે કે એટલા માટે તો બાઈ સાહેબ એટલા માટે તો હું આવ્યો છું, હવે પછી તમે જે કહેશો એ હું પોતે કરીશ, એટલે તમે જે કહેશો એ પ્રમાણે હું તમને કરી આપીશ અને તમે જેવું કહેશો એવું હું કરીશ, તમે જે યોજના બનાવશો એ યોજના ઉપર હું પોતે ચાલીશ, એવું સેનાપતિ તાંતિયા છે રાણી લક્ષ્મીબાઈને કહે છે। હવે હું એટલા માટે જ આવ્યો છું કે તમે મને જે કહેશો એ પ્રમાણે જ હું ચાલીશ અને તમે જે યોજના બનાવશો એ યોજના પ્રમાણે જ હું હવે ચાલીશ એમ। લક્ષ્મીબાઈ તો જાઓ તલવાર સંભાળો, એટલે મહારાણી લક્ષ્મીબાઈ પોતે એમ કહે છે કે હવે તમે જાઓ અને તલવાર છે તમારી તલવાર સંભાળો, એટલે કે હવે તમે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ, અત્યાર સુધી જે સમય વેડફી ગયો છે, જે સમય બગાડી નાખ્યો છે તો એ બધું જવા દે અને સેનાપતિ તાંતિયાને કહે છે કે જાઓ અને યુદ્ધ કરવા માટે હવે તમે તૈયાર થઈ જાઓ, તમારી તલવાર છે એ તલવારને તમે સંભાળો।
नुपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो। એટલે એમ કહે છે કે જાઓ તમે તલવાર સંભાળો અને ઝાંઝરના ઝણકારની જગ્યાએ તોપોનું ગર્જન થવા દો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સેનાપતિ તાંતિયા, રાવ સાહેબ અને બાંદાના નવાબ આ બધા છે એ પહેલાં ખૂબ જ ભોગ વિલાસની અંદર ડૂબેલા હતા। બધાએ જે છે શ્રીખંડ અને લાડુઓ ખાવા માટે પોતે મિજબાની કરી રહ્યા હતા અને સ્ટેજ ઉપર પહેલી નર્તકીને લાવી અને પોતે જે છે એ નર્તકીને નચાવતા હતા અને બધા જ જે છે પોતે ભોગવિલાસની અંદર ડૂબેલા હતા। સેનાપતિ તાંતિયા, રાવ સાહેબ કે બાંદાના નવાબ આ કોઈ પણ છે યુદ્ધ કરવા માટે કે લડવા માટે તૈયાર નહોતા, બધા પોતે ભોગવિલાસની અંદર ડૂબેલા હતા। પરંતુ પેશવાની સેના છે જ્યારે પોતે જનરલ રોજની સેનાની સામે જ્યારે મુરારમાં હારી ગઈ ત્યારે બધાની આંખો ઉઘડી અને ત્યારે જ મહારાણી લક્ષ્મીબાઈ કહે છે કે ખરેખર પેશવાની સેના છે જે હારી ગઈ એ ખરેખર સારું થયું। કારણ કે એ પેશવાની સેના જ્યારે હારી ગઈ ને ત્યારે જ હવે બધાને ખબર પડશે અને ત્યારે જ હવે બધાની આંખો ઉઘડશે। કારણ કે અત્યાર સુધી છે એ બધાએ નર્તકીને નચાવવાનું જ કામ કર્યું છે અને બધા જ છે એ સ્વરાજ્યની પ્રાપ્તિ મેળવવાના બદલે દરેક માણસો છે એ પોતે ભોગવિલાસની અંદર ડૂબેલા હતા। એટલે પેશવાની સેના જે હારી ગઈ એટલે હવે બધાને ખબર પડી અને પછી સેનાપતિ તાંતિયા છે એ લક્ષ્મીબાઈ પાસે આવે છે અને લક્ષ્મીબાઈ છે એ તાંતિયા સાથે કટાક્ષમાં ઘણી બધી વાતો કરે છે। એટલે રાણી લક્ષ્મીબાઈ પોતે એમ કહે છે કે આ રાજ્યમાં કયો એવો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે કે જેના લીધે તોપોનું ગર્જન થાય છે, મને લાગે છે કે કંઈક ઉત્સવ ચાલી રહ્યો છે। એટલે મહારાણી લક્ષ્મીબાઈને સેનાપતિ તાંતિયા કહે છે કે હવે તમે ઘણા બધા અમે કટુ વચન તમે સંભળાવી દીધા, પણ રાણી લક્ષ્મીબાઈને કહે છે કે હવે એ બધું જવા દો અને સેનાપતિ તાંતિયા છે પોતે પણ લડવા માટે તૈયાર છે। એટલે મહારાણી લક્ષ્મીબાઈને કહે છે કે તમે જે યોજના બનાવશો એ યોજના પ્રમાણે અમે ચાલશું। પછી રાણી લક્ષ્મીબાઈ કહે છે કે હજી કંઈ પણ બગડી ગયું નથી, હજી આપણી પાસે સમય છે, હજી આપણે ધારીએ એ કરી શકીએ છીએ। એટલે રાણી લક્ષ્મીબાઈ પોતે એમ કહે છે, સેનાપતિ તાંતિયાને કહે છે કે જાઓ હવે તમે તમારી તલવાર છે સંભાળો, એટલે કે યુદ્ધ મેદાનમાં લડવા માટે તમે તૈયાર થઈ જાઓ અને ઝાંઝરના ઝંકારની જગ્યાએ યુદ્ધ મેદાનની અંદર જે તોપોનું ગર્જન છે એ તોપોનું ગર્જન છે એ થવા દો। ભૂલ જાઓ રાગ રંગ, યાદ રખો હમે સ્વરાજ્ય લેના હૈ। એટલે આપણી વચ્ચે જે રાગ રંગ, જે રાગ દ્વેષ કે જે કંઈ પણ વસ્તુ હોય, જે આપણામાં ભેદભાવો પડેલા છે કે આપણે બધા જે એક નથી અને એકબીજા ઉપર જે આપણામાં વિશ્વાસ નથી અને જે આપણામાં રાગ કે દ્વેષ કે જે કંઈ પડેલું છે એ બધું જ છે આપણે બધા ભૂલી જાઓ અને બધા એકતા રાખો અને બધા એવું યાદ રાખો કે ખરેખર આપણે જે આપણું સ્વરાજ્ય છે એ સ્વરાજ્યને આપણે મેળવવાનું છે અને આપણે એને પાછું લઈને ચંપીશું। હમે રણભૂમિ મેં મોત સે જુઝના હૈ, મહારાણી લક્ષ્મીબાઈ પોતે કહે છે કે આપણે બધાએ યુદ્ધ મેદાનમાં જવાનું છે અને યુદ્ધ મેદાનમાં જઈ અને મોતની સામે છે આપણે બધાએ ઝઝૂમવાનું છે, એવું મહારાણી લક્ષ્મીબાઈ છે બધાને કહે છે કે રણભૂમિમાં જઈ અને મોત છે મોતની સામે આપણે બધાએ ઝઝૂમવાનું છે। તાંતિયા, મહારાણી આપકી જય હો, મેં યુદ્ધ કે લે તૈયાર હોકર આયા હું। તાંતિયા કહે છે કે મહારાણી તમારી જય હો, યુદ્ધ મેદાનમાં લડવા માટે હું તૈયાર થઈને આવ્યો છું। લક્ષ્મીબાઈ, જાણતી હું, લેકિન સેનાપતિ ઇસ બાર યો યાદ રખના કે યદિ દુર્ભાગ્ય સે વિજય ન મિલ સકી તો તુમે સેના ઓર સામગ્રી દોનો કો દુશ્મન કે ઘેરે સે નિકાલ કર લે જાના હૈ। મહારાણી લક્ષ્મીબાઈ તાંતિયાને કહે છે કે સેનાપતિ યાદ રાખજો કે કદાચ આપણા દુર્ભાગ્યથી કે આપણા કમનસીબે જો આપણને વિજય ન મળે અને વિજય ન મેળવી શકીએ તો આપણી જે સેના છે એને દુશ્મનના ઘેરામાંથી તારે બહાર લઈ જવાની છે। તાંતિયા, એસાઈ હોગા। તાંતિયા કહે છે કે મહારાણી એવું જ થશે। અહીંયા લક્ષ્મીબાઈ, તાંતિયા મેરા મન કહેતા હૈ કે યહ મેરે જીવન કા અંતિમ યુદ્ધ હૈ, જીત હો યા હાર મુજે કિસી બાત કી ચિંતા નહીં, ચિંતા કેવલ ઇસ બાત કી હૈ હમારી વીરતા કલંકિત ન હોને પાએ।
महाराणी लक्ष्मीबाई तांतियाने कहे छे कि तांतिया मारू मन एवं कहे छे कि आ छे मारा जीवननुं अंतिम युद्ध छे अने कदाच जीती जाइए अथवा हारी जाइए एनी मारे कंई पण चिंता नथी। चिंता खाली एटली छे कि जे आपणी वीरता छे ए आपणी वीरता छे खरेखर क्यारे कलंकित थवी जोईए नहीं। तांतिया भाई साहब वीरता आपको पाकर धन्य है, आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा, आज्ञा दीजिए प्रणाम। तांतिया कहे छे कि महाराणी भाई वीरता छे ये तो आपणे मेळवीने ज रहीशुं अने खरेखर आपणी जे वीरता छे एने कलंक लागवा देशुं नहीं अने आज्ञा आपो एटले हुं लड़वा माटे तैयार छुं एवुं अहींया तांतिया छे महाराणी लक्ष्मीबाईने कहे छे। आगळ जोईए लक्ष्मीबाई प्रणाम तांतिया मैं सीधी युद्धभूमि में जा रही हूँ, देर न लगाना। तांतिया चला जाता है। लक्ष्मीबाई कहे छे कि प्रणाम तांतिया हवे हूँ सीधी युद्धभूमि में जई रही छूँ अने वार लगाड़तो ने एम करीने तांतिया जाय छे। मुंदर सरकार आज मैं बराबर आपके साथ रहूँगी। हवे मुंदर छे ए राणी लक्ष्मीबाईनी सखी छे एम कहे छे लक्ष्मीबाईने के हूँ से सरकार तमारी साथे रहीश जूही और मैं तोपखाना संभालूंगी। जूही से अने मुंदर बने महाराणी लक्ष्मीबाई ने से ए साथ आपवा तैयार छे एटले जूही पोते एम कहे छे के हवे जे तोपखानु छे एने हूँ पोते ज संभाळीश। लक्ष्मीबाई और हम सब मिलकर या तो स्वराज प्राप्त करके रहेंगे या स्वराज की नींव का पत्थर बनेंगे। एटले खरेखर अहींया महाराणी लक्ष्मीबाई कहे छे के अमे बधा साथे मळीने का स्वराज प्राप्त करशुं अने स्वराज नहीं तो स्वराज प्राप्त करवा माटेनी जे दीवाल छे ए पत्थरनो अमे ये दीवालों में पत्थर बनसू। हर हर महादेव तीनों हर हर महादेव का उद्घोष करती है पृष्ठभूमि में यही उद्घोष उभर कर आता है। चौ मंच पर प्रकाश के घुंघलाते न घुंघलाते सब कहीं छा जाता है फिर धीरे धीरे शांति छाने लगती है प्रकाश उभरने लगता है और पृष्ठभूमि में गीता पाठ का स्वर होता है। एटले बधा छे बधा लड़वा माटे पोते तैयार थई जाय छे अने तैयार थई अने पोते जाय छे अने हर हर महादेव छे एनो नारो बधा लगावे छे अने एम करे छे त्यारे पेलो रंगमंच छे एनी उपर प्रकाश छे ए आछो पड़ी जाय छे अने शांति सवाई जाय छे अने थोड़ी वार पछी प्रकाश पाछो फरीवार थाय छे अने जे रंगमंच जे पृष्ठभूमि छे एनी पर गीताना पाठनो स्वर छे संभळाय छे एटले बधा युद्ध મેદાનમાં લડવા માટે તૈયાર થઈ જાય છે। એટલે તૈયાર છેલ્લે મહારાણી લક્ષ્મીબાઈ એમ કહે છે કે જે સ્વરાજ્ય મેળવવું હોય તો ફક્ત સેવા તપસ્યા અને બલિદાનથી સ્વરાજ્ય મળી શકે અને દરેક વ્યક્તિએ એક થઈ અને સ્વરાજ્ય મેળવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ અને લક્ષ્મીબાઈ જુઈ મુંદર વગેરે છે સ્વરાજ્યની પાયાના બધા પથ્થરો બનવા માગતા હતા। તો વિદ્યાર્થી મિત્રો આ પાઠને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। અસ્તુ।